જામનગર ના બધા મિત્રો, આપ સૌને વિદિત હશે કે જામનગર જિલ્લામાં લગભગ દરરોજ 100 કરતા પણ વધારે કેસો નોંધાઈ રહ્યા છે. એ બહુ ગંભીર વિષય છે અને એના કારણે ઓપીડી ની સંખ્યા જામનગર જિલ્લામાં ઘણા વધી ગયા છે. લોકો ફ્લૂ ઓપીડી માં પણ મોટી સંખ્યામાં આવે છે. બધાનું અમે સ્વાગત કરીએ છીએ, પણ સાથે સાથે એક આગાહ કરવાની મારી ફરજ છે, એટલે હું આપને કહું છું, હોસ્પિટલમાં જ્યારે પણ આપ આવો ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનો આપ નિયમોનો ઉલ્લંઘન નહીં કરતા. એનું મુખ્યત્વે કારણ એ છે કે હોસ્પિટલ જે વિસ્તાર છે આખું જે છે એ કોરોના વાયરસથી ના ઘણા બધું ત્યાં પેશન્ટ હોય છે, સંક્રમિત હોય છે, અને એ જગ્યા ઉપર ગયા પછી કદાચ અગર આપ વ્યવસ્થિત સેફટીનો જે નિયમો છે એનું પાલન નહીં કરો તો આપ મુશ્કેલીમાં પણ પડી શકો છો. આ પ્રશ્નોને નિવારણ કરવા માટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયત અમે બંને મળીને એક સરસ આયોજન કરી છે. જામનગરના ટીમ કોર્પોરેશનની ટીમે સરસ 104 અને સંજીવની રથ આ બંનેની શરૂઆત કરી છે, ધન્વંતરી રથની શરૂઆત કરી છે અને સાથે સાથે 104 ઉપર એક રિક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ અગર કઈ જણાવીએ તમને તો 104 સંજીવની 7 જેટલા જામનગર જિલ્લામાં અત્યારે છે, સાથે સાથે ધન્વંતરી રથ 22 છે અને 18 રિક્ષા મારફતે પણ લોકો અને સેવા પૂરું કરવા માટે ડોક્ટરો આપણે દ્વાર સુધી પણ પહોંચી રહ્યા છે. મારી વિનંતી છે કે આપ લોકો આ સુવિધાનો વ્યવસ્થિત આપ લાભ લો. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ 27 જેટલા ધન્વંતરી રથ અત્યારે કાર્યરત છે, જેથી લોકોને આરોગ્યની સેવાઓ અમે પૂરી પાડી શકીએ. મારી વિનંતી છે કે હોસ્પિટલમાં આપ આવો, એના કરતા જે હોસ્પિટલનો જ એક્સટેન્શન છે બધા CHC અને PHC અને અર્બન PHC આ જગ્યા ઉપર આપને અર્બન હેલ્થ ક્લિનિક જે છે અમારા જે ચાલુ છે એ જગ્યા ઉપર દરેક 12 અર્બન હેલ્થ ક્લિનિક જે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં છે એ સીધા મ્યુનિસિપલ કમિશનર શ્રીના દેખરેખ અને નિયંત્રણ હેઠળ છે. એમાં દરેક UPHC ઉપર ટેસ્ટિંગની પણ અમે જોગવાઈ પણ કરી રાખી છે અને સાથે સાથે દરેક જગ્યા ઉપર એક એક ડેપ્યુટી કલેક્ટર પણ અમે મૂકી છે. એની માળખું અગર હું તમને જણાવું તો દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અત્યારે એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાનો અધિકારી છે અને સાથે સાથે ત્યાં 5 મેડિકલ ઓફિસર અને 3-4 FSW 1-2 સ્ટાફ નર્સ અને NPSW ની આપણે વ્યવસ્થા આપણે ગોઠવણ કરી છે. હું તમને જણાવું છું કે આ વ્યવસ્થા આટલી મોટી સંખ્યા સ્કેલ ઉપર અત્યાર સુધીમાં ક્યારેય નહોતી, પણ આ સગવડ અમે તમારે દ્વાર સુધી પહોંચાડવા માટે કરી છે. મારી વિનંતી છે કે આપ લોકો 104નો પણ ભરપૂર લાભ લો. આપણે જ્યારે પણ શરદી ખાંસી ઉધરસ કે તાવ અને બીજા કોઈ સિમ્પટમ્સ અગર આપણે દેખાય, આપણે આજુબાજુમાં કોઈ કોરોના સંક્રમિત દેખાય તો આપ 104 ઉપર આપ જાણ કરીને અને પોતાને માટે આરોગ્યની સેવાઓ આપ મેળવી શકો છો. અમારી સેવાઓ સંપૂર્ણ રીતે આપણે આપણા માટે છે, આપણા માટે ડેડિકેટેડ છે, એનો આપ લાભ લો. સાથે સાથે આ સ્ક્રીન ઉપર જે નંબર આપને સ્ક્રોલ થઈ રહ્યા છે એ નંબર ઉપર આપ જ્યારે સંપર્ક કરશો તો આપણે વ્યવસ્થિત કોઈ ને કોઈ હેલ્થનો અમારા સ્ટાફ અને કોર્પોરેશનની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમ આપની સેવા માટે સતત કાર્યરત રહેશે. ફરીથી આપ સૌને હું વિનંતી કરું છું કે સૌથી પહેલા આપની ઘરથી નજીકના અર્બન હેલ્થ ક્લિનિક જે ચાલે છે એ જગ્યા ઉપર અને CHC PHC ઉપર આપ પહેલા જવાનો પ્રિફર કરો અને સીધે સીધે ટર્જરી કેર સેન્ટર જે અમારા ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ છે એ જગ્યા ઉપર આવવાનું અત્યારે ટાળવાનું રાખજો. અને મિત્રો, આપ સૌને હું જણાવવા માંગુ છું કે આ બધી જગ્યા ઉપર જે કોઈ ટેસ્ટિંગ છે એ ટેસ્ટિંગ બિલકુલ સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર દ્વારા મફત કરવામાં આવી રહી છે, એનો આપ લોકો લાભ લો. ધન્યવાદ. કોરોના સંબંધમાં સાવચેતીના પગલા લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા પગલા લેવામાં આવી રહ્યા છે. અત્યારે આપણે જાણીએ છીએ કે કોરોના સંક્રમણ સમગ્ર રાજ્યમાં વધી રહ્યું છે અને દેશમાં પણ વધી રહ્યું છે અને વિશ્વમાં પણ વધી રહ્યું છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ ઘણા પગલા લેવામાં આવ્યા છે. ખાસ કરીને આપણે ધન્વંતરી રથની વાત કરીએ તો 22 જેટલા ધન્વંતરી રથ અત્યારે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ આપી રહ્યા છે. આપને ખાસ વિનંતી કે આપની નજીકમાં
જ્યાં પણ ધન્વંતરી રથનું લોકેશન અમે જાહેર કરીએ છીએ ત્યાં એનો મહત્તમ લાભ લેવા વિનંતી છે. સાથે સાથે છેલ્લા 3 દિવસથી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓન કોલ હેલ સર્વિસીસની અમે સેવા ચાલુ કરી છે અને તેમાં ઘેર બેઠા આપને અમારી મેડિકલ ટીમ આપનું હેલ્થ ચેકઅપ કરી આપશે. ખાસ કરીને એના માટે અમે 2 હેલ્પલાઇન નંબરો આપ્યા છે, એ પણ નોંધ કરવા વિનંતી છે. જે નંબર છે 95-12-02-34-31-32. આ નંબર ઉપર આપ ફોન કરશો તો તરત જ અમારી હેલ્થની ટીમ આપના ઘરે આવી જશે અને આપને તાવ, શરદી, ખાંસી, ઉધરસ કે કોઈ પણ પ્રકારના બીમારી હોય તો આપણનું માર્ગદર્શન આપશે અને તબીબી સારવાર પણ વિના મૂલ્યે ઘર બેઠા આપશે. નગરજનોને મારી વિનંતી છે કે આ નંબરનો લાભ લઈ શકો. અને આ સિવાય પણ જે રાજ્ય સરકારની આરોગ્ય હેલ્પલાઇન છે 104, એનો પણ મહત્તમ લાભ લેવા વિનંતી છે. ખાસ કરીને નગરજનોને વિનંતી છે કે આપને કંઈ પણ એવા લક્ષણો જણાય, તાવ, શરદી, ખાંસી કે બીમારીના, તો નજીકના અમારા જે અર્બન હેલ્થ સેન્ટર છે આપના વિસ્તારમાં એની મુલાકાત લો. ત્યાં કોરોના ટેસ્ટિંગ પણ અમે ફ્રી ઓફ કરીએ છીએ અને આપને હોસ્પિટલ સુધી ન જવું પડે અને ત્યાં લોડ ન વધે તે સારું અર્બન હેલ્થ સેન્ટર, 104ની સેવા, ધન્વંતરીની સેવા અને જે અમે સંજીવની વાન પણ ચાલુ કરી છે એનો મહત્તમ લાભ આપ ઘેર બેઠા લઈ શકો છો. તો આપ સૌને વિનંતી છે કે જે સેવા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે એનો આપ ખૂબ જ સારી રીતે લાભ લઈ શકો છો.